નવાદરા ગામના ચોરા પર આપણે આવીને બેઠા છીએ. સૌથી પહેલા વાત કરીએ ઉપસરપંચ આપણી સાથે છે. શું નામ કાકા તમારું? વીરજીભાઈ. વીરજીભાઈ, કેટલા સમયથી તમે ઉપસરપંચ તરીકે છો અહીંયા ગામમાં? 10 વર્ષ થયા. ગામની શું પરિસ્થિતિ, કેવો છે વિકાસ, દવાખાનાઓ એવું કઈ છે ગામમાં? હા તો છે યાર, સુવિધા માટે. કેવા, કેટલા પ્રકારની સુવિધાઓ, મતલબ કોઈ મોટી બીમારી આવી કે ઓપરેશન આવ્યું કોઈને, તો ગામમાં સુવિધા મળી રહે કે બહાર જવું પડે? બહાર જવું પડે ને. બહાર જવું પડે છે. ગામમાં નથી વ્યવસ્થા? શિક્ષણ નું કેવું છે ગામમાં? શિક્ષણ તો વાલે છે એની રીતે, બરાબર ને. પછી હું છે કે હમણાં ગામના અંદર અમને અભણ માણા, કોઈને ખબર ના હોય કે નિશાળે જઈને હું માસ્તરને અરે વાત કરવાની, હું જોવાનું, હું કરવાનું, એ તો કોઈને ખબર ના હોય. કોઈ અધિકારી માહિતી કોઈ દેવા આવતા નથી કઈ, બરાબર, કોઈ દિવસ કોઈ આવતા જ નથી કોઈ. ગામનો માહોલ કેવો હોય છે? અત્યારે તો ચૂંટણી નજીક આવી છે એટલે નેતાઓ આતે ગામમાં આવવા જવાનું રહે છે કે? અત્યારે હજી તો કોઈ પણ આવતા નથી, પણ જનરલ છે ને, આમ તો ચૂંટણી આવે ત્યારે આવે જ છે. ચૂંટણી આવે ત્યારે તે બાકી તમારી કોઈ સંભાળ લેવા ગામમાં આવે? ક્યારેક ક્યારેક આવે છે, બરાબર, પણ જે સંજોગ વસાત આવે છે કે કોઈ સારા નરસા પ્રસંગ હોય ત્યારે આવે છે. બાકી ગામની પરિસ્થિતિ કેવી છે હાલની? ગામની પરિસ્થિતિ સારી છે. ગામની અંદર સીસી પેવર બ્લોક પાથરેલા છે, પછી હોસ્પિટલ તરીકે સબ સેન્ટરની સુવિધા છે, ગ્રામમાં પ્રાઇમરી શિક્ષણ છે, અને અમારી રજૂઆત એ છે કે જે ભોગાત બંધારા યોજના અને ગાંધી મુકામે જે મેઢાક્રિક ડેમ છે એની અંદરથી જે સારંકુશની જે કેનાલ છે, એ રાજકીય માણસોને જે કંઈ પણ આવનાર પ્રતિનિધિઓ, અત્યારે હાલમાં જે પ્રતિનિધિઓ એ જે સારંકુશની કેનાલ બંધ પડી છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરે. આ તમારું ગામ નવાદરા ગામ છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આ ગામ, એમાં રસ્તા પર આવતા અમે ઘણા બધા વિન્ડ ફાર્મ ને એવું બધું જોયું. શું છે આ અત્યારે એની વિશેષતા શું છે? વિદ્યુત ઉત્પન્ન કરે છે ને એશિયાનું ફર્સ્ટ વિન્ડ ફાર્મ લાંબા આવેલું છે. અત્યારે હાલમાં વિન્ડ ફાર્મ ને 20 વર્ષની લાઈફ પૂરી થાય, એક્સપાયર થવા ચાલુ થઈ ગયા છે. અત્યારે હાલમાં વિન્ડ ફાર્મ ના યુનિટ ના ભાવમાં કટાડો કરેલ છે, તે વિન્ડ ફાર્મ નો ઓછું નવો પ્રોજેક્ટ હાલમાં બંધ થઈ ગયો છે. વિન્ડ ફાર્મ થી રોજગારી મળે છે લોકોને? રોજગારી, ઘણી બધી રોજગારીની તકો ઊભી છે. રોજગારી માં ડિપ્લોમા, ડિગ્રી માં ટેકનિશિયન, ચોકીદાર, વોચ, આપણે ઓફિસ બોય વગેરે ની આમ રોજગારીની તકો ઘણી છે. તમારું નામ? મારું નામ જગાભાઈ. શું કરો છો? ખેતી. ખેતી કરો છો? ખેડૂત છો, વ્યવસાય. કેવું છે ખેતીમાં પરિસ્થિતિ ગામની? ખેતીમાં આમ તો સારું છે, પણ અત્યારે સરકાર જે કઈ મદદ નથી આપતી એ તકલીફ છે. તકલીફ છે. હા, શેની ખેતી કરો તમે અત્યારે? અમે મગફળીની. મગફળીની ટેકાના ભાવ મળે છે? જે ટેકાના ભાવ તો મળે, પણ બહુ ઓછા મળે ને. ઓછા મળે છે. હા, જ્યારે મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા 2014માં, ત્યારે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી, ત્યારે મોદી સાહેબ એમ કહેતા હતા કે મારા ખેડૂને 1500 રૂપિયા ભાવ મળવો જોઈએ. આજે ઈ મોદી સાહેબ દિલ્હી ગયા, અને ત્યારે DAP અમને 500માં મળતું હતું, એ DAP આજે 1300માં થયું અને મગફળી 700માં થઈ. એટલે ખેડૂત બહુ પરેશાન છે. આજે વીમા પણ હજી ખેડૂને આપ્યા નથી. ચૂંટણી ની રાહ જોઈ કે ચૂંટણી જાણે આપણે આપીએ ને તો ખેડૂત વરી આપણી તરફેણ માં આવી જાય. આવા બધા એના ભવાળા છે. અહીંયા હું જે વિકાસ તો ઓછો જ છે, એની સામે મોટી તકલીફ છે નાના માણસ ને, કે વધારે પૂરતું જે કાંઈ આપણે આધાર કાર્ડ બનાવે છે, રેશન કાર્ડ છે, એ બધા મોટા પ્રોબ્લેમ છે. ક્યાંયથી ક્યાંય ઇસ્યુ થતું નથી. તાલુકા વાઇઝ તમે જાઓ તો અહીંયા એ લોકો ભ્રષ્ટાચાર કરે છે. જે કાંઈ પૈસા મળતા હોય આપે એનું કામ થાય છે, બાકીના નથી થતું. અમારા ગામમાં 700 રેશન કાર્ડ છે, એ લોકોમાંથી 100 જ અત્યારે મળે છે, બાકી બધું બધા લોકોનું કેન્સલ કરેલું છે. હવે એ લોકો કહે છે કે અમે કરીએ છીએ, એવું કંઈ થતું નથી. આધાર કાર્ડ બનાવવા માટે જે એજન્સીઓ આવે છે એ અહીંયા લોકો 30-30 રૂપિયા લઈ અને બધું લઈ જાય છે, અને મહિના દિવસમાં તમને આધાર કાર્ડ રિપીટ મળશે એવું કહી અને નીકળી જાય છે. અને પછી એમ કહે છે અમારા કોમ્પ્યુટર ખરાબ થઈ ગયા છે, હવે તમે પાછા એક વખત આવો. એના માટે પબ્લિક બહુ હેરાન છે. ખેતી, આટલા યુવા છો, શિક્ષિત છો, તો ખેતી શા માટે, રોજગારીની તકો નથી મળતી ગામમાં? કંઈ નથી મળતી અમારા ગામમાં. ખેતી કરીએ, રોજગારી તો ન મળે અમને ગામડાઓમાં. કયો ચૂંટણી વખતે કેવો માહોલ હોય છે તમારા ગામનો? બસ માહોલ આવો જોઈએ કાયમીને માટે.
વાદા ને વચન આપે અને રોજગારી તો બહાર ના કરે, અમે તો અહીંયા ગામમાં રહીએ, બરોબર છે? અને મેં માગવા આવ્યા હતા 700 રૂપિયામાં આપ્યા છે, બરોબર છે? અને 80 રૂપિયાના કિલો તો બજારમાં મળે છે, તો 1800 રૂપિયાના માણી લોકો વેચે છે, અમે 700માં અમારી પાંધી જાય છે. અને એ લોકો એમ કહે કે વેમાં હાથે આવે, એ તો વાતો કરે, પણ હજી અમને મહિલા નથી. કયા ધોરણમાં ભણે છે? 9મા ધોરણમાં. કેવી છે સ્કૂલે જવું ગમે છે? સ્કૂલ કેવી છે? અસલ બધી માહોલ બધી રહેવાનું ગમે, ભણવાનું ગમે છે. મોટી છે સ્કૂલ? ઓરડા બધા સરસ છે? સરસ છે. ચૂંટણીનો માહોલ છે ગામમાં પણ એટલો જ મસ્ત માહોલ છવાઈ ગયો છે. ગામના લોકો સાથે આપણે વાતચીત કરી, મહિલાઓ સાથે વાતચીત કરવા ગામના જ એક ઘરમાં જઈએ. કેમ છો માસી? મજામાં. આવો બેન, આવો આવો આવો. શું નામ તમારું? મારું નામ અમીનાબેન છે. અમીનાબેન, આવો અંદર. હા આવો આવો. શું માસી, અહીંયા કેવી છે ગામની પરિસ્થિતિ? સારું છે, અમને તો ગમે છે બેન. ગમે છે. મહિલાઓની શું છે પરિસ્થિતિ? મહિલાઓને અહીંયા બસ કામ કરવાનું, ઘરનું કામ કરવાનું, વાડી ખેતરમાં જવાનું, એ બધું છે. છોકરીઓ છે કે તમારે? હા છોકરી છે. શું ભણે છે? હા બે ભણે છે. ગામમાં શિક્ષણ મળી રહે છે છોકરીઓને બરાબર? મારે બારગામ જવું પડે છે. બારગામ જવું પડે છે ભણવા માટે? હા. એટલે છોકરીઓને બારગામ ભણવા માટે મોકલવી પડે, થોડું તકલીફ પડે ને? તકલીફ તો છે, પૈસા હોય તો થાય, ન હોય તો ન થાય, એવું છે. શું ચૂંટણી આવી રહી છે ગામમાં, તમે કેવો છે માહોલ? માહોલ તો ગરમાવા જેવો છે, એમ તો સારો છે, પણ બહુ તો પછી મહિલાઓ ક્યાંય જાય નહીં એટલે ખબર બહુ હોય નહીં. મત આપવા જાઓ છો તમે? હા હું તો જાઉં છું મત આપવા, દર વખતે જાઉં છું. દર વખતે જાઉં છું. છોકરીઓ છે આપણી સાથે, બીજા પણ કેમ છો? શું કરો છો તમે? હું 11મા ભણું છું. ભણો છો અહીંયા? અહીંયા ગામમાં જ છે સ્કૂલ? ભોગત જવું પડે છે એટલે ભણવા માટે અહીંથી રોજે બહાર આવવા જવાનું? હા રોજે બહાર આવવા જવાનું. ઓહો, એટલે રોજ આવવા જવું પડે ને અહીંથી ગામથી ત્યાં સુધી જવું પડે? રોજ જવું પડે. તમે શું કરો છો? શું ઘરે છું, કામ કરું, 10મું ભણી લીધું, 12માની એક્સટર્નલમાં એક્ઝામ આપું છું. ભણવા માટે બહાર જવું પડે છે એમ ને? ઘરમાં એવી પરિસ્થિતિ નથી કે બહાર જઈ શકું. અને ગામમાં નથી વ્યવસ્થા, શાળા કોલેજ કઈ? ગામમાં એવું કઈ નથી, ગામમાં વ્યવસ્થા નથી. બીજું શું તમારા ગામના પ્રશ્નો, શું છે પરિસ્થિતિ? પાણીના છે ને લાઈટના છે. લાઈટ નથી મળતી? ના લાઈટ આવ જાવ કરે છે. બીજું બોલો. આપણી સાથે બીજા પણ બેન છે, શું નામ તમારું બેન? કુસુમ. કુસુમબેન, શું કરો તમે? હું આંગણવાડી વર્કર છું. આંગણવાડીના વર્કર છો. કેટલા છોકરાઓ આવે છે? છોકરાઓ રોજ 30 આવે, પણ ક્યારેક ઓછા પણ આવે, ક્યારેક જરૂરી કામ આવી જાય તો. કેટલું વળતર મળે છે તમને આંગણવાડીમાં? 5500. બીજું શું ગામમાં કેવું છે, પાણીની વ્યવસ્થા કેવી છે? પાણી મળી રહે છે નિયમિત? પાણી નિયમિત મળે, ક્યારેક ન પણ મળે. લાઈટ વીજળી લાઈટ ની વધુ પ્રોબ્લેમ થાય છે. મત આપવા જાઓ છો તમે? ના હવે હું જઈશ. ચોક્કસ મતદાન તો કરવું જોઈએ ને. હે, તમે અહીંથી ચૂંટો છો વ્યક્તિને, તમારા માટે કામ કરે, લાઈટ આપે, વીજળી આપે, પછી મત આપવા જશો ને? હા 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 ચોક્કસ. કેવું છે ગામમાં, મજા આવે તમને રહેવાની? હા. આ બધા ગામમાંથી અત્યારે શહેરમાં રહેવા જવા માંડ્યા છે, શું કેવું તમારું? આ કામ નમે એટલે ખાવું જોઈએ ને? કામ નથી મળતું એટલે જવું પડે. હા હા. નવાદરા ગામની મુલાકાત કરી રહ્યા છે, ગામમાં એક શાકભાજીની દુકાન છે, ત્યાં જઈએ વાત કરીએ. શું નામ છે તમારું કાકા? રામદેવભાઈ. રામદેવભાઈ, આ તમારી છે દુકાન શાકભાજીની? શાકભાજી દુકાન અમારી. શાકભાજી દુકાન તમારી છે? તમારી સાથે વાત કરું, શું અત્યારે શાકભાજી આ તમે ઘરના ખેતરમાં ઉગાવો છો કે બહારથી લાવો છો? બહારથી લાવી છે, ખંભરિયા, જામ ખંભરિયા છે. શું ભાવે મળે છે? ભાવ તો મૂંગો છે હવે બેન, અત્યારે મૂંગો છે, બહુ મૂંગો છે. વળતર મળી રહે છે પૂરતું? ના 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 નથી મળતું. ના. આજ પરિસ્થિતિ, ગામના બીજા દ્રશ્યો પણ આપણે જોઈશું, મહિલાઓ સાથે પણ વાતચીત કરીશું, આગળ જઈએ બાળકો સાથે પણ વાતચીત કરીએ. નવાદરા ગામની મુલાકાત મારું ગામ મારા મતમાં આમ જ અવિરત રહેશે. અહીંયા એક દુકાન પર થોડા યુવાન મિત્રો પણ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવા માંગીશ. શું નામ તમારું? ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ, શું કરો છો? મેડમ હું મોબાઈલ શોપ દુકાન ચલાવું છું. મોબાઈલ શોપ છે. ગામ છે એ ગામની વસ્તીના પ્રમાણમાં 2500 જેટલી વસ્તી છે. કેવું તમને મોબાઈલનું આ મતલબ કેટલો ફાયદો અંદાજે? મેડમ ફાયદો અત્યારે તો થોડોક ઘટી ગયો છે, કારણ કે જ્યારના GST લાગ્યું છે ત્યારના આપણે જોવો છો કે વેપારી વિશે જે બધી વસ્તુના ભાવ અત્યારે ઊંચા થઈ ગયા છે, તો એના પ્રમાણમાં ધંધામાં થોડી ઘણી તકલીફ પડી છે, પણ અત્યારે સારું છે.
સારું છે. આમ અંદાજે કેટલું આમ તમને વળતર મળી રહે? મેડમ અંદાજે તો 5-6 હજાર જેવું વળતર મળી રહે, અને ઘર ખર્ચ 90 વગેરે ટૂંકમાં એમાંથી ચાલ્યા કરે. હવે ધીમે ધીમે યુવાનો શહેરમાં જતા જાય છે, ગામડામાં યુવાનો રહેતા નથી, શું કારણ? સારા વરસાદ થાય તો મજૂરી મળે, બાકી કોઈ સરકારની કોઈ મજૂરી મળતી નથી. આગળ પણ કરીએ નવાદરા ગામની સફર. અહીંયા તમે નવાદરા ગામમાં રહી રહ્યા છો, ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, તમને ખ્યાલ છે? નથી ખબર? શું વાત કરો છો, ગુજરાતમાં રહો છો, કઈ ચૂંટણી આવે છે તમને પણ ખબર નથી? હા, મતદાન કરો છો કે નથી કરતા? મતદાન કરીએ છીએ. બરોબર, મતદાન કરો છો? તો આ વખતે ચૂંટણી છે, ખબર છે ને? 9 તારીખે ચૂંટણી છે, મતદાન કરવા જશો ને? હા, આવશો, આવશો જરૂર. મતદાન કરજો, તમારો મત આપજો, તમારા પણ પ્રશ્નો હોય એ બધા રજૂ થાય, એનું પણ નિરાકરણ આવે, હે ને? 9 તારીખે મત આપવા આવજો. હા, એ આવી જાવ. બરોબર.